પ્રધાનમંત્રી સાથે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં ભાગ લેવા ઇચ્છતા વિદ્યાર્થીઓ આવતીકાલ 28 ડિસેમ્બરથી mygov.in ઉપર 20 જાન્યુઆરી સુધી નોંધણી કરાવી શકશે. વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સાથેનો આ કાર્યક્રમ આવતા વર્ષે શરૂઆતના સમયમાં યોજાશે. ગઈકાલે આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ કાર્યક્રમની જાહેરાત કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં 11,281 કરોડના ખર્ચની વિકાસ પરિયોજનાઓનું શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યા. તેમણે સૌપ્રથમ મંડી પહોંચીને પ્રદર્શન નિહાળ્યું હતું. પ્રધાનમંત્રીએ ત્યારબાદ હિમાચલ પ્રદેશ ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ મીટના દ્વિતીય ગ્રાઉન્ડ બ્રેકિંગ સમારંભમાં ભાગ લીધો. આ બેઠક થકી રૂપિયા 28,000 કરોડના રોકાણની પરિયોજનાની શરૂઆત થતા વિકાસને વેગ મળશે. તેમણે રેણુકાજી બંધ પરિયોજનાઓનો પણ શિલાન્યાસ કર્યો. 40 મેગાવોટની આ પરિયોજનાનું નિર્માણ અંદાજે 7,000 કરોડ રૂપિયાના ખર્ચે થશે. 6 રાજ્યોની સહમતિ પછી આ પરિયોજના પર કામ શરૂ થવા જઈ રહ્યું છે. દિલ્હી માટે આ પરિયોજના ખૂબ લાભદાયી સાબિત થશે. આનાથી દિલ્હીને પ્રતિવર્ષ 50 ક્યુબિક મીટર પાણીનો પુરવઠો મળી શકશે. લુહરી પ્રથમ તબક્કાની જળ વિદ્યુત યોજના થકી પ્રતિવર્ષ 75 કરોડ યુનિટથી વધુ વીજ ઉત્પાદન થશે. હૌલાસિદ્ધ જળ વિદ્યુત પ્રોજેક્ટ પણ હમીરપુર જિલ્લાની પ્રથમ જળ વિદ્યુત પરિયોજના છે. 66 મેગાવોટની આ પરિયોજના રૂપિયા 680 કરોડ રૂપિયાને ખર્ચે હાથ ધરવામાં આવશે. ઉપરાંત સાવરાકુડ્ડુ જળ વિદ્યુત 111 મેગાવોટની પરિયોજના રૂપિયા 2,080 કરોડના ખર્ચે તૈયાર થઈ છે. પ્રોજેક્ટ પર થનારા વીજ ઉત્પાદનને કારણે હિમાચલને વાર્ષિક રૂપિયા 120 કરોડથી વધુ આવક મળતી થશે. ભારતીય ચૂંટણી પંચ આજે આરોગ્ય સચિવ રાજેશ ભૂષણ સહિતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજશે. નવી દિલ્હીમાં યોજાનારી બેઠકમાં 5 રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી અંગે વર્તમાન કોરોના મહામારી સંદર્ભમાં ચર્ચા થશે. અલ્હાબાદ વડી અદાલતે કોરોના મહામારી અને ઓમિક્રોન સંક્રમણના સંદર્ભમાં ચૂંટણી પંચને પૂછેલા સવાલોની મધ્યનજર આ બેઠક ખૂબ જ મહત્વની છે. ગોવા, પંજાબ, ઉત્તરાખંડ અને મણિપુર વિધાનસભાઓનો કાર્યકાળ આગામી માર્ચ મહિનામાં અલગ અલગ તારીખે પૂરો થઈ રહ્યો છે. ઉત્તર પ્રદેશમાં પણ આગામી વર્ષે મે મહિનામાં વિધાનસભા મુદત પૂરી થવાની છે. કાનપુરના અત્તરના વેપારી પિયુષ જૈનની CGST કરચોરીના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ DGGI દ્વારા પિયુષ જૈનને શુક્રવારે ધરપકડ કરવામાં આવી હતી. આજે તેને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે અને પિયુષ જૈનના બંને પુત્રોને પણ અટકાયતમાં લેવામાં આવ્યા છે. આવકવેરો વિભાગ દ્વારા પિયુષ જૈનના સરનામે દરોડા પાડતા રોકડ ચલણી નોટોનો મોટો જથ્થો મળી આવતા પિયુષ શાહ પ્રકાશમાં આવ્યા હતા. અધિકારીઓને ચલણી નોટ ગણવા માટે સંખ્યાબંધ મશીનો કામે લગાડવા પડ્યા હતા. ચલણી નોટ સિવાય સોનો જવેરાત પણ મળી આવ્યા હતા અને રોકડ અને જવેરાતની મળીને કુલ રૂપિયા 275 કરોડની સંપત્તિ મળી આવી હતી. તેલંગાણા અને છત્તીસગઢ સરહદે જંગલમાં સુરક્ષા દળ અને નક્સલવાદીઓ વચ્ચે સર્જાયેલી અથડામણમાં 10 નક્સલવાદી ઠાર થયા છે. અત્યાર સુધીમાં 4 મહિલા માઓવાદીઓ સહિત 6 નક્સલવાદીઓના મૃતદેહો મળી આવ્યા છે. કિસ્તારામ પોલીસ મથકના જંગલ વિસ્તારમાં આ અથડામણ સર્જાઈ હતી. તેલંગાણા અને છત્તીસગઢ પોલીસ તેમજ CRPFના સંયુક્ત અભિયાનમાં સુરક્ષા દળોને આ સફળતા મળી છે. સર્ચ ઓપરેશન હજી ત્યાં ચાલી રહ્યું છે અને છત્તીસગઢ, આંધ્ર અને તેલંગાણા એમ તમામ પાડોશી રાજ્યો દ્વારા ઓપરેશન પ્રહાર ચલાવવામાં આવી રહ્યું છે. તે અંતર્ગત જ સુરક્ષા દળોને આ સફળતા મળી છે. રાજ્યમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે ત્યારે આજે વહેલી સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઓચિંતી મુલાકાતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. સિવિલમાં મુખ્યમંત્રીએ કોવિડ અને ઓમિક્રોન વોર્ડની મુલાકાત લીધી હતી. ત્યારે આ સરપ્રાઇઝ વિઝિટમાં મુખ્યમંત્રીએ હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટેની વ્યવસ્થા અંગે માહિતી મેળવી છે. મુખ્યમંત્રીએ આ સિવાય હોસ્પિટલમાં કાર્યરત કર્મીઓ સાથે પણ સંવાદ કરી સાફ સફાઈ, દવાઓ, દર્દીઓને અપાતી સુવિધા વિશે માહિતી મેળવી હતી. તેમણે ICU વોર્ડની પણ મુલાકાત લીધી હતી. તો સિવિલ હોસ્પિટલની વ્યવસ્થા અંગે અધિકારીઓ તથા ડોક્ટર સાથે મુખ્યમંત્રીએ ચર્ચા પણ કરી હતી. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આયોજિત હેડ ક્લાર્કની પરીક્ષાના પેપર લીક કાંડ મુદ્દે વધુ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં મુખ્ય આરોપી જયેશ પટેલના ભાઈ સંજય પટેલની પણ ધાનેરાથી ધરપકડ કરવામાં આવી છે. આ સિવાય પ્રાંતિજ અને ઈડર તાલુકામાંથી પણ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં સંજય પટેલ સાથે અક્ષય પટેલ, વિપુલ પટેલ, પ્રકાશ પટેલ, ધીમેન પટેલની ધરપકડ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં 27 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પહેલા આજે પ્રી ઇવેન્ટ MOU કરવામાં આવી રહ્યા છે, જેમાં ગાંધીનગર સ્વામિનારાયણ સંકુલ 1 ખાતે 5મી વાર પ્રી ઇવેન્ટમાં 16 MOU સાઇન કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી જામનગરના પ્રવાસે હોવાથી રાજ્યના મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અને ઉદ્યોગ મંત્રી જગદીશ પંચાલ હાજર રહ્યા હતા. આ સમયે મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કોરોનાની સ્થિતિને લઈને નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે સરકાર કોરોનાને લઈને ખૂબ જ કાળજી રાખી રહી છે, તેમ છતાં લોકો કોરોનાના નિયમોનું પાલન કરે તે પણ જરૂરી છે. દેશની પ્રગતિ માટે ગુજરાત રાજ્ય એક મોડેલ બન્યું છે, ત્યારે તેના ભાગરૂપે આજે જે 16 જેટલા MOU થયા છે, એ MOUમાંથી પ્રથમ 2 સરકારની જ કંપની સાથે થયા છે. પરંતુ એ સિવાયના જો આપ વિષય જુઓ તો વિવિધ કંપનીઓ દેશમાંથી વિવિધ પ્રોજેક્ટ ગુજરાત રાજ્યમાં લાવી રહી છે અને તેના MOU થઈ રહ્યા છે. એમાં રેલીઝ ઇન્ડિયા લિમિટેડ, જે ટાટા કંપની છે, ગ્રુપની કંપની છે, અંજાર TMT લિમિટેડ જે લોખંડના બાર વગેરે બનાવશે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે સેન્ચુરિયન ટેસ્ટના બીજા દિવસની રમત વરસાદના કારણે શરૂ ન થઈ હતી. વાત કરીએ પ્રથમ દિવસની, તો પહેલા દિવસની રમત ભારતના નામે રહી હતી, જેમાં ભારતે 3 વિકેટે 272 રન બનાવ્યા હતા. પ્રથમ દિવસની રમતના અંતે KL રાહુલ 122 રન અને અજિંક્ય રહાણે 22 રને અણનમ રમી રહ્યા હતા. KL રાહુલે પોતાની 7મી ટેસ્ટ સદી પૂરી કરી હતી. વિદેશી ભૂમિ પર તેમની આ 6ઠી સદી છે.